સ્વચારુબેન કુંડલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કે ગ્રુપ અને કુંડલિયા પરિવાર દ્વારા સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભાગરૂપે અનુપ જલોટા અપાર મહેતા સહિતના દિગ્ગજ કલાકારો રાજકોટ આવી પહોંચ્યા છે ભજનીક અનુપ જલોટા અને અપાર મહેતાએ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી કલાકારોએ સવિશેષ પૂજાનો લાભ લઈ સિદ્ધિ વિનાયક મંદિરની દિવ્યતાના વખાણ પણ કર્યા હતા ઇન્ડિયન ટેલિવિઝનના અપાર મહેતાએ અબત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના હોવાથી રાજકોટ પ્રત્યે એક અલગ જ માન અને સન્માન છે ત્યારે એ વાત ખૂબ સારી છે કે કોઈ તેના ધર્મપત્ની પાછળ આ પ્રકારના ભજન કાર્યક્રમ રાખે તે સાચા પ્રેમની નિશાની છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજના યુગમાં લોકોએ ખરા અર્થમાં તણાવમુક્ત જીવન જીવવું ખૂબ જરૂરી છે જો આ કરવામાં તેઓ સફળ નીવડે તો તેઓને જીવનમાં ઘણા ફાયદા પહોંચશે અને હર હંમેશ આનંદિત રહેવું એટલું જ આવશ્યક અને જરૂરી પણ છે ખૂબ જ સરસ હું તો જો ભાવનગરની છું સૌરાષ્ટ્રની છું એટલે મને રાજકોટ જામનગર ભાવનગર આ બધા આવું ત્યારે મને ખૂબ સારું લાગે મને આ મંદિર જોઈને તો બહુ જ ખુશ થઈ ગઈ મને કહેવામાં આવ્યું કે કે કિરીટભાઈ પોતે એમના વાઈફની યાદમાં બનાવ્યું છે સો આનેથી મોટી વાત કઈ હોઈ શકે કે આપણે આટલું સરસ મંદિર બનાવ્યું છે બહુ જ ખુશી થઈ અહીંયા આવીને મારે જે કહેવું છે તો હું ત્યાં કહીશ પણ સેલિબ્રેટિંગ સમબડી ઇઝ ગુડ લાઈફ આઈ થિંક ઇઝ અ વેરી બિગ થિંગ આપણે દુઃખ તો બધાને થાય જે આવે છે જાય જ છે પણ છતાંય તે એની લાઈફને યાદ લાઈફને યાદ કરીને સેલિબ્રેટ કરવી એ બહુ મોટી વાત છે એટલે એટલી વાત સુધી કે એટલી હદ સુધી એન્જોય કરું છું કે ડાન્સ કરતાં કરતાં પગ પણ સ્પ્રેન કરી નાખ્યો હમણાં એટલે એટલી એન્જોય કરું છું લાઈફને શું આપણે એક જ લાઈફ ભગવાને એક જ જિંદગી આપી છે એને પૂરેપૂરી પોતાના પરિવાર સાથે પોતાના પ્રિયજનો સાથે અને જેટલી એ રીતે તમે જીવશો ને પોઝિટિવિટી સાથે એનાથી મોટી કોઈ વાત જ નથી હોતી કોઈ નેગેટિવ થોટ્સ આવવા જ નહીં દેવાના વિશ્વ પ્રસિદ્ધ ભજનીક અનુપ જલોટાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે દર્શન કર્યા બાદ એક અલગ જ દિવ્યતાનો અનુભવ થયો છે અને એ વાત પણ સાચી છે કે અહીં ગણપતિ હાજર છે સિત્તેર વર્ષના હોવા છતાં પણ તેઓ ખૂબ યુવાન છે કારણ કે તેમના માટે હર હંમેશ આનંદ જ સફળતાની ચાવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ જે ભજન સંધ્યાનું આયોજન છે તેમાં પણ તેઓ લોકોને ભજન પ્રેમી જનતાને મંત્રમુગ્ધ કરી દેશે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટમાં તેઓ અનેક વખત આવી ચૂક્યા છે પરંતુ આ પ્રકારના કાર્યક્રમમાં તેઓ પ્રથમ વખત આવ્યા છે અને તેનો પણ તેને અનેરો આનંદ છે બહુ અચ્છા લગા કેટલી શ્રદ્ધા છે ગ્રીટભાઈને यूँ समझिए अपनी पत्नी की याद में इस मंदिर का निर्माण किया है आज हम भगवान के भजन गाएंगे और इनकी पत्नी को भी श्रद्धांजलि देंगे साथ ही साथ उनके साथ जो सुंदर समय परिवार ने गुजारा है वो सेलिब्रेट भी करेंगे कार्यक्रम तो मैंने राजकोट में पहले कई बार किए हैं लेकिन आज एक विशेष है आज तो गणपति की हम तो प्रकृपा है आशीर्वाद है तो मुझे विश्वास है कि लोगों को बहुत आनंद आएगा और मुझे भी आएगा स्ट्रेस मिटाने का यही तरीका है कि आप मेडिटेशन कीजिए भक्ति कीजिए भगवान का स्मरण कीजिए उससे स्ट्रेस मिटता है बहुत कम हो जाता है उसका लेवल बिल्कुल ही खत्म हो जाता है तो मैं यही कहूँगा कि ईश्वर अपना ध्यान दीजिए समय दीजिए आप सब अच्छा करेंगे आई एम यंग आई एम ओनली सेवेंटी ईयर्स ओल्ड ओनली ओनली स्ट्रेस नहीं है ईश्वर की याद करते हैं मेडिटेशन करते हैं योगा करते हैं शायद यही वजह है कि आयु से मैं ज़रा मुक्त हूँ राजकोट बहुत अच्छी जगह है हम तो जब जब आए हैं हमेशा सुनते हैं जिस तरह लोग यहाँ आनंद से सुनते हैं वो एक विशेष बात है लोगों के अंदर भक्ति भाव बहुत है प्रभु की कृपा बहुत है